स्मितरुचिरपूर्णेन्दुवदन् प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान् भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણ્યામ મહારાજની બધાય ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાઉ સાગર ગ્રંથની અંદર પૂર બીજું અને તરંગ એકની અંદર ગઈકાલે સ્વામી એમ લખ્યું મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવી કે મહારાજે ઘરનો ત્યાગ કર્યો છે કુટુંબ પરિવારનો ત્યાગ કરીને અયોધ્યા નગરીના લોકોને રાત્રે સૂતા મૂકીને સરયુના કાંઠે જાય છે ભગવાનની ઈચ્છાથી જ અસુર આવે છે અને અસુર આવીને ભગવાનને પાણીમાં નાખી દે છે વરૂણદેવ ભગવાનની રક્ષા કરે છે એવી સેવા ભગવાને વરૂણદેવને આપી ફૂલના સિંહાસનની અંદર ફૂલના વાઘા ફૂલના દાગીનાઓ મહારાજને વરુણદેવે પહેરાવ્યા સ્તુતિ કરી અર્ચા કરી આરતી કરી વરૂણદેવ છેલ્લે એમ કહે છે પ્રભુ હું તમારી ભેગો આવીશ હું પણ તમારી ભેગા ચાલું તમારો વિયોગ મારાથી સહન થશે નહીં ત્યાંથી આવે સ્વામી આગળ કથા લખે છે ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને પૂછે છે પૂર બીજું તરંગ બે મુનિચર શિર નાય અદભુત કહે તુમ હરિચરિત અબ કહો ઔરતાય અદ્ભુત કહે તુમ હરિચરિત અબ કહોતાય તબ મુનિ વર કહન લગે ઉમૃતિ હોત સ્મૃતિ કરત હરિ ધ્યાન કરી અંતર સન જોત ચરણોમાં મસ્તક નમાવીને હાથ જોડીને ઉત્તમ રાજા એ કહ્યું કે આપે શ્રીહરિના અદભુત ચરિત્ર કહ્યા હવે આગળ બીજા ચરિત્ર કહો દાદા ખાચર ભૂખ્યા છે ભૂખ્યાને ને જમાડાય ધરાયેલા જમાડાય નહીં ચરિત્રો સાંભળવા માટે દાદા ખાચરને ભૂખ છે એક ચરિત્ર સાંભળે હજુ કંઈક આગળ કો સ્વામી તો જ ઉત્સાહ આવે ને વક્તાને ત્યારે મુક્તાનંદ સ્વામી જેમ જેમ શ્રીહરિના ચરિત્ર યાદ આવતા ગયા તેમ તેમ કહેવા લાગ્યા શ્રી શ્રીહરિચરિત્રોને યાદ કરવા સ્વામી મૂર્તિનું ધ્યાન કરી અંતર સન્મુખ જોતા હતા સ્વામી જ્યારે અંતર્વૃત્તિ કરતા ત્યારે શ્રીહરિ દર્શન આપતા તેથી બુદ્ધિ ઉપરના બધા જ આવરણ ટળી જતા અને જે ચિંતવતા તે પ્રત્યક્ષ દેખાતું હતું શ્રીહરિ મુક્તાનંદ સ્વામીના અંતઃક્રમમાં વારંવાર પોતાના ચરિત્રોને પ્રકાશિત કરી દેતા હતા અને સ્વામી જેવું પોતાને દેખાય તેવું કહેતા હતા કેટલી સરસ વાત આવી કે મુક્તાનંદ સ્વામી જે ચરિત્રોને કહે છે એ સ્વામી એમ કહે છે કે મને જે સ્મૃતિમાં આવે છે એ ચરિત્રો ઉત્તમ રાજાને સ્વામી કે હું તમને સંભળાવું છું પણ સ્વામી ચરિત્રોને સંભાળવા માટેની સ્વામી પાસે ટેકનિક કઈ છે રીત કઈ છે મને તમને શીખવાડે છે સ્વામી અંતરસન્મુખ વૃત્તિ કરતા અંતરમાં વૃત્તિ કરતાં એમની અંતરમાં એમને ભગવાન દેખાતા અને બુદ્ધિના બધા આવરણ ટળી જતા અને સ્વામીને પ્રકાશ મધ્યે મહારાજના જે ચરિત્રો સ્વામી બોલે છે એ સ્વામીને અંતરમાં દેખાયા કરે જેવું દેખાય છે એવું સ્વામી બોલતા જાય છે અને ઘણા બધા ગ્રંથો અમે સંતો છીએ વાંચતા જ હોઈએ નિત્ય અમારું વાંચન સતત ચાલુ હોય ચિંતન સતત ચાલુ હોય તમારે જેમ જોબ છે આઠ કલાકની એમ અમારી તો ટ્વેન્ટી ફોર અવર્સની જોબ છે રાત્રે સૂતા પણ કંઈક ચિંતન કંઈક વિચાર શાસ્ત્ર સંબંધી ચાલતો હોય જાગતા પણ કંઈક મોટા પુરુષોની વાતો સાંભળતા હોઈએ લખેલું હોય વાંચતા હોય શાસ્ત્ર હોય વાંચતા હોય પણ ઘણા બધા શાસ્ત્રો આપણા સંપ્રદાયમાં છે કેટલાક સાંભળ્યા છે કેટલાક નથી સાંભળ્યા કેટલાક વાંચ્યા છે કેટલાક નથી વાંચ્યા પરંતુ એક હરિચરિત્રનું સાગરની વિશેષતા મને પોતાને જે હૃદયમાં અનુભવાય છે એ કહું છું કે આ ગ્રંથ એકદમ નેચરાલિટીથી ચાલે છે ગ્રંથને સજાવવામાં કોઈ પ્રકારની મહેનત ગ્રંથકારે પણ કરી નથી અને ચરિત્ર કહેવાવાવાળા પુરુષે પણ કરી નથી એકદમ નેચરલ રીતે ગ્રંથ ચાલ્યો જાય છે કે જાને એક વાર્તાલાપ છે નેચરલ વાર્તાલાપ મુક્તાનંદ સ્વામી અને ઉત્તમ રાજાનો એકદમ નેચરલ વાર્તાલાપ જે હોય એવો આ ગ્રંથ છે સ્વામી કે મને જેમ યાદ આવે છે એમ કહું છું અને સ્વામીએ ગ્રંથ ઠેક શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધી મેં વાંચ્યો સાંભળ્યો એમાં અત્યાર સુધી એવો જ અનુભવ થાય છે કે આમાં ભગવાનના આ મહાપુરુષોએ ભગવાનને જ પ્રધાન રાખીને ભગવાનનું ચરિત્ર જેવું દેખાયું એવું ને એવું લખ્યું છે અને એવું ને એવું કીધું છે મુક્તાનંદ સ્વામીનો એક સ્વભાવ હતો સ્વામીને કોઈ ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો સ્વામી એક વખત આંખ બંધ કરી જતા પછી થોડીવાર વિચારતા કે આનો જવાબ દેવા જેવો છે કેમ જો સ્વામીને દેવા જેવો લાગે તો સ્વામી બોલતા નહીં તો સ્વામી આંખ બંધ કરીને માળા કરતા સ્વામીનો આવો સ્વભાવ હતો એટલે સ્વામી કોઈ પણ વાત ભગવાનના મોટા પુરુષોની એક રીત છે એ જે કાંઈ બોલે છે એ પોતાના અંતરમાં જોઈને બોલે છે જીવ જે બોલે છે એ બુદ્ધિના દોડથી બોલે છે મોટા પુરુષો જે બોલે છે એ હૃદયના ભાવથી બોલે છે ભગવાનના મોટા પુરુષો ભગવાનને ટચ થયેલો શબ્દ બોલે છે અને ફક્ત જેને શાસ્ત્રનું વાંચન જ છે ફક્ત બુદ્ધિનો પ્રયોગ છે એનો શબ્દ ભગવાનને ટચ થયેલો હોતો નથી એટલે જ ભગવાનના સાચા સંતો ભક્તોના શબ્દ આપણા હૃદયને અસર કરતા હોય છે કારણ કે કાચા ચણા કાચા ચણા તમે જમીનમાં વાવો તો ઉગે પણ શેકેલા વાવો તો ના ઉગે એવી રીતે ભગવાનને ટચ થયેલી વાત છે એ મુમુક્ષુના હૃદયને વીંધે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કે છે કે મને જેવું હૃદયમાં દેખાય છે એવી જ વાત હું કરું છું હવે સ્વામીએ વાત શરૂ કરી સરજો સુંદર બેખ બનાઈ શ્રી મેં નિયા હરિ મુખ खे हरितेहि सना मुख देखनाय त्रिय की जाती जानी मनमाय त्रिय की जाती जाई मन मनमाय तब डर लगे उबारी

વરુણદેવે તો ભગવાનની પૂજા કરી અને દેવે ભગવાનને પૂછ્યું હું તમારી સાથે આવું મહારાજ ખાલી હસવા લાગ્યા કાંઈ બોલ્યા નહીં કારણ કે મહારાજને તો એકલા જ જવું છે કોઈને સાથે રાખવા નથી વરૂણ દેવ શ્વેત છત્ર ધરીને ભગવાનની બાજુમાં ઊભા રહી ગયા માથા ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું હવે ત્યાં એક ઘટના ઘટે છે સરયુ નદી સુંદર સ્વરૂપ ધારણ કરીને શ્રીહરિના ચરણોમાં નમી પડી સરયુ ગંગા જે નદીમાં મહારાજને નાખી દીધા જે સરયુ ગંગામાં ઘનશ્યામ મહારાજ જ્યારથી અયોધ્યા ગયા ત્યારથી મહારાજ અગિયાર વર્ષ ત્રણ મહિનાને એક દિવસના થયા ત્યાં સુધી નિત્ય સરયુ ગંગામાં નાતા એક દિવસ પણ ભગવાનનો એવો ગયો નથી કે સરયુ ગંગામાં સ્નાન કરવા ન ગયા હોય અયોધ્યામાં હોય એટલે મહારાજ અવશ્ય સરયુ ગંગામાં સ્નાન કરવા જતા દોડીને સીધા સરયુમાં પડે એટલે સરયુ ગંગાને પણ ભગવાનનો વિયોગ થયો કે ઘનશ્યામ હવે મને છોડીને જઈ રહ્યા છે એટલે એ પણ સ્ત્રીનું સ્વરૂપ કારણ કે નદી સ્ત્રીનું સ્વરૂપ છે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને સુંદર શણગાર પહેરીને ભગવાન પાસે આવે છે ચરણોમાં આવીને વંદન કર્યા શ્રી શ્રીહરિએ પોતાના મનમાં તેને નારી જાતિ ગણીને એની હામું જોયું નહીં કારણ કે ઘરનો ત્યાગ કર્યો છે અને ભગવાન બ્રહ્મચર્ય વ્રતને વ્રતનું પ્રતિપાદન કરવા નીકળેલા છે ભગવાન મનુષ્ય આકારે પુરુષ સ્વરૂપે છે શ્રીજી મહારાજ કે અમને સ્ત્રીનો ગંધ પણ ગમતો નહીં મહારાજને અદિબારે લગ્ન કરવાનું નક્કી કર્યું અદિબાને હામે લાવ્યા ને ઉલટી થઈ ગઈ બંધ જ ના થઈ બોલો મહારાજ કે અમને સ્ત્રીનો ગંધ પણ ગમતો નહીં એનો અર્થ એ નથી કે શ્રીજી મહારાજને સ્ત્રીઓ સાથે વિરોધ છે પણ ભગવાન એક વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે કે જે પુરુષ હોય એને વૈરાગ્ય એટલો દ્રઢ જોઈએ કે એને સ્ત્રી તરફની કોઈ પણ પ્રકારની એના અંદર ગુણ હોય તો પણ એની આસક્તિ ન જોઈએ એટલે હું ઘણી વખત કહું છું જ્યારે નિષ્કામી વર્તમાનની વાત આવે ત્યારે કે કોઈ સ્ત્રી ભક્ત ગમે એટલા ભગત હોય ને ગમે એટલા પાકા હોય ધર્મ નિયમમાંય પાકા હોય ભજન ભક્તિમાં પાકા હોય સેવામાં પાકા હોય તો એ અમારે સાધુ માટે સ્ત્રી ભક્તના મહિમાની અંદર ઊંચું નીચું લેવલ કરવું એ અમારી માટે જોખમી છે સર્વત્ર સમૂહ બધા સરસ ભક્તિ કરે છે એ સમજવું એ જ વૈરાગ્યવાન પુરુષ અને બ્રહ્મચર્ય વ્રતને આશરેલા પુરુષનો ધર્મ છે જો એમ ન સમજે અને કાંઈક ઊંચું નીચું કરવા જાય તો એનું લેવલ ચોક્કસ ઊંચું નીચું થઈ જાય શ્રીજી મહારાજ એમ સમજાવે છે સ્ત્રીનો ગંધ ગમતો નહીં એના કારણે સરયું ગંગા તો સ્ત્રીના સ્વરૂપમાં આવ્યા છે ભગવાને એની સામું જોયું નહીં સરયું ગંગા પગે લાગ્યા પણ ભગવાને હામું ન જોયું ત્યારે સરયુને મનમાં ઘણો ડર લાગ્યો પાછું હામું તો ના જોયું પણ ભગવાને એવું મોઢું કર્યું ને સરયું ગંગાને બીક લાગી મારી કાંઈ ભૂલ થઈ ગઈ કેમ ભગવાન આમ મોઢું બગાડે ને આમ હામું જોવે આપણને ના ગમે જે વસ્તુ તો આપણું મોઢું કેવું થઈ જાય એમ ભગવાનને સ્ત્રી બ્રહ્મચર્ય વ્રતને આશરેલા છે નથી ગમતી અને એટલી હુગ જ્યારે ચડે તો જ રહેવાય નહીં તો રહેવાય નહીં એટલી હુગ જો ચડેલી હોય તો જ રહેવાય સદગુરુ નિષ્કુળશુએ ભૂકા બોલાવી દીધા છે એકસો પાંચ થી એકસો દસ પ્રકરણ વાંચો ને અમારા સાધુના ઓ એમાં નિષ્કામી નિર્લોભી નિર્માની નિસ્વાદીન એ જે વર્તમાનોના સ્વામીએ લક્ષણ લખ્યા એમાં સ્ત્રી જાતિનું જે કર્યું છે ખોદની વૈરાગ્યવાળો પુરુષ હોય એની માટે જરૂરી છે એવી જ રીતે સાંખ્યોગી બહેનોના ધર્મ લખ્યા ત્યારે પુરુષના ભૂકાબુ લઈ દીધા સ્વામીએ એટલે સ્ત્રી હોય એની માટે પુરુષ શત્રુરૂપ છે જે સ્ત્રી બ્રહ્મચર્ય વ્રતને આશ્રી અને મોક્ષ માર્ગે ચાલવા નીકળેલી હોય વૈરાગ્યવાન હોય એની માટે પુરુષ જાતિ એની માટે દોષરૂપ છે એને એવું જ સમજવું પડે એને એની ગંધ ના ગમવી જોઈએ તો જ એનો ત્યાગ અને વૈરાગ્ય ટકે જો એને એમાં કોઈ પણ પ્રકારનું હેત થાય તો એ ઊંધા રસ્તે જાય એટલે શ્રીજી મહારાજ એક ધર્મની મર્યાદા સાચવવા માટે આવું ચરિત્ર કરે છે નહીં કે સ્ત્રી ભક્ત કે સ્ત્રી જાતિના વિરોધ માટે એ ખાસ સમજી રાખવું ત્યારે શરીઓને મનમાં ઘણો ડર લાગ્યો મનમાં એને વિચાર કર્યો મારામાં કયો દોષ હશે જેને લીધે શ્રીહરિ મારો ત્યાગ કરી રહ્યા છે હવે હું શું ઉપાય કરું એક તો ભગવાને ત્યાગ કર્યો હું અહીં સુધી આવી તો ભગવાન મારી હામો જોતા પણ નથી શું મારો દોષ છે તબરૂદન કરેવું લાજ ત્યાગ દિયેવું श्वेता छत्र वरुण वारा श्वेता छत्र वरुण के हरिकेरा पर रहे दारा हरिकेरा पर दहे दारा तब हरि बारो न से बोलत बेउ यह बन नारे कोन रहे का दुख ही तुदन कर करही का बाना दुखी तुदन कर करही कौन दुख ऐसो महापरही कौन दुख ऐसो महापरही તબ હરે બારો ન બોલતું સરયું તો લાજ મર્યાદા છોડીને રડવા લાગી એ સમયે શ્રીહરિના મસ્તક ઉપર વરુણદેવે શ્વેત છત્ર ધારેલું હતું શ્રીહરીએ વરૂણને કહ્યું ભગવાને સરજુ ગંગા ગંગાહામું તો જોયું પણ નહીં એની હારે બોલ્યા પણ નહીં બોલ્યા કોની સાથે દેવ સાથે આ વનમાં કોણ નારી રહે છે મહારાજ કે છે આ કોણ નારી અહીં વનમાં આવી રખડે છે આ દુઃખને લીધે આટલી બધી રડે છે એને એવું શું મોટું દુઃખ આવી પડ્યું છે સરિયું ગંગા એને હૃદયમાં એમ થાય છે કે હે પ્રભુ મને નથી ઓળખતા સાત સાત આઠ આઠ વર્ષ સુધી નિત્ય તમે મને સ્પર્શનું સુખ આપ્યું છે તમે નિત્ય મારામાં સ્નાન કર્યું છે મનોમન અને મને ભૂલી ગયા મને નથી ઓળખતા હું કોણ છું હૃદયમાં અતિ દુઃખ થવા લાગ્યું વધારે દુઃખ થવા લાગ્યું મહારાજ આવું બોલ્યા ને પછી તો મહારાજે વરુણદેવને કીધું કે એને હું દુઃખ આવી પડ્યું છે તમે જઈને દુઃખનું કારણ પૂછો અમે નહીં પૂછીએ તમે પૂછો કે એ સ્ત્રીને શું દુઃખ છે તેનું જે હોય તે દુઃખ ટાળી દો ભગવાન વરુણ દેવને કે છે એનું દુઃખ જે હોય એ તમે ટાળી દો અરે ભાઈ તમારા વિના ટળે એવું નથી એટલે તમારી પાસે આવ્યા છે જો દેવથી ટળી જાય તો દેવ તો બેઠા જ છે હારે જ છે એની ત્યારે વરુણે તેની વરુણ તેની પાસે ગયા અને એને પૂછ્યું ત્યારે તે નારીના રૂપમાં રહેલી સરયુ બોલી મારું નામ સરયુ ગંગા છે મારું સ્થાન અયોધ્યાપુરી છે શ્રીહરિ મારો ત્યાગ કરીને અયોધ્યાથી નીકળી ગયા છે તેને લીધે હું આટલું બધું રડી રહી છું ઓહો જેને ભગવાનમાં હેત હોય ને એને આ ખબર પડે બીજાને ખબર જ કેમ પડે ભગવાનમાં જેને હેત હોય અને જ્યારે ભગવાન છોડીને જાય એને ખ્યાલ આવે કે ભગવાનનો વિયોગ શું છે જેને ભગવાનના સ્વરૂપનું સુખ એકવાર લીધું હોય અને બે ત્રણ કે ચાર વર્ષ એક ભગવાનના ભક્તોએ હમણાં જ થોડા સમય પહેલાં એક પત્રમાં પ્રશ્ન લખીને મોકલેલો કે હું જ્યારે પહેલા ભગવાનનું ધ્યાન કે ભજન કરું ત્યારે મને અતિ સુખ આવતું પણ હમણાંથી મને ભગવાનના સ્વરૂપના ધ્યાન ભજનમાં ઉદ્વેગ રહે છે એનું શું કારણ ઘણું રડું છું ભગવાન પાસે પણ હજુ સમજાતું નથી કે આનું કારણ શું જો સ્વાદ ચાખ્યો છે એટલે ખબર છે કે અત્યારે મને સુખ નથી આવતું પણ જેને સ્વાદ જ નથી ચાખ્યો જે ભગવાનની નજીક ગયો જ નથી જેને ભગવાનની અનુભૂતિ કરી જ નથી જેને ભગવાનનો ક્યારેય પણ મનોમન સ્પર્શ કર્યો જ નથી જેને હૃદયમાં ક્યારેય ભગવાનને ધાર્યા જ નથી ગાયલની ગતે ગાયલ જાને સુજાને સંસારી રે ગુણવંતો ગીરધારી મુક્તાનંદ સ્વામી કે છે ઘાયલની ગતિ ઘાયલ જાણે શું જાણે સંસારી એમ સરયુ ગંગાની પીડાને કોણ સમજી શકે જે સરયુ ગંગાના લેવલે પહોંચે એ સમજી શકે કે ભગવાન મને છોડીને ગયા આપણને એવું થાય કે મારી માનસી પૂજામાં ભગવાન મને પાંચ વર્ષ પહેલાં તો બધી રીતે દર્શન આપતા આવીને બેસતા જમતા હસતા રમતા હવે મહારાજ મારાથી દૂર જતા રહ્યા છે આવે દેખાતા નથી બીજા સંકલ્પ વિકલ્પો થાય છે ક્યું કારણ આવું ગોતવા મહેનત કરતો હોય આની માટે રડતો હોય ભગવાન પાસે આની માટે ભગવાનને મોટા સાધુ પાસે જતો હોય અને ભગવાનનો ભક્ત કહેવાય એને મોક્ષ માર્ગે ચાલેલો શું કહેવાય એ સજાગ કહેવાય એ જાગતો કહેવાય એને ભગવાનને મેળ મળવાની અને મેળવવાની ખેવ ના કહેવાય પણ જેના હૃદયમાં વિચાર જ ન હોય કે મને જગતમાં કેટલું હેત છે ભગવાનમાં કેટલું હેત છે મહારાજે પ્રથમ પ્રકરણનું આડત્રીસ શું વચનામૃત વણિકના નામાનું વચનામૃત મહારાજ કે ભગવાનના ભક્તએ જે દીથી સત્સંગ થયો હોય ત્યારથી નામું માડી રાખવું પ્રથમ પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું પછી આવું થયું પ્રથમવા વથમના વર્ષમાં મને ભગવાનમાં હેત આટલું હતું જગતમાં આટલું હતું બીજા વર્ષે આટલું થયું ત્રીજા વર્ષે આટલું થયું દસ વર્ષથી મને સત્સંગ થયો છે તો દસ વર્ષમાં ભગવાન તરફ વધ્યું કે ઘટ્યું મહારાજ કે જે વની ખરખું નામું માંડે નહીં તો પછી ખોટમાં જાય પેઢી પછી પચાસ પંચોતેર વર્ષે ખબર પડે કે પેઢી ખોટમાં ગઈ પછી ટાઈમ ના હોય પછી અંગમ ગલી તમને બધું થઈ જાય પછી દંડો લેવાનો હોય ને ચાલાય નહીં હાથ પગ કામ કરે નહીં આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં જીભથી ભજન થાય નહીં અને પછી નામું હરખું કરવા બે થાય પછી દેવું ચૂકવવા બેસે થાય પણ જ્યારે પગ ચાલતા હોય ત્યારે જો મંડી પડે તો થઈ જાય સમજ હોય ત્યારે મંડી પડે તો થઈ જાય સરયું ગંગા એમ કહે છે કે મારું નામ સરયુ ગંગા છે હું અયોધ્યાપુરીની નિવાસી છું શ્રીહરિ મારો ત્યાગ કરીને અયોધ્યાથી નીકળી ગયા છે એને લીધે હું આટલું બધું રડું છું તેહી ત્યાગ ચલે મામે દોષ દેખી કછું અબહી મામે દોષ દેખી કાચુ આવાહી હરી સન મોખન દેખે તબહી હરી સન દેખે તબહી સરયુ ગંગાની વિનંતી જો શ્રી હરિએ ઘણા દિવસ સુધી મને લાળ લડાવ્યા સરયુ ગંગાને પણ મારા જે લાળ લડાવ્યા લોકોને લાગે કે ભગવાન ઘનશ્યામ મારા સરયુમાં નાવા જાય છે સરિયુમાં જળક્રીડા કરે છે પણ ભગવાન જેટલી વાર સરિયુ ગંગામાં જળક્રીડા કરતા એ સરિયુને મહારાજ લાલ રડાવતા રોજ બ્રાહ્મુર્ત થાય તો ઘનશ્યામ મહારાજ તો એવી જોતા કે હું સરિયુ ગંગામાં સ્નાન કરું પણ સરિયુ ગંગા નિત્ય ગનશ્યામ મહારાજની વાટ જોતી આજની પ્રભાતે ઘનશ્યામ મહારાજ સરયુમાં પડ્યા તો ખરા પણ બાર ગાવ સુધી એ શરીર ખેંચાઈને બહાર નીકળ્યો એટલે સરયુ ગંગાને ચોક્કસ ભગવાનનો વેશ જોઈને ખબર પડી ગઈ કે આજથી આવે મારા સુખના દિવસો ગયા એટલે સરયુ ગંગા કહે છે મને આટલા દિવસ લાલ લડાવ્યા હવે સુખદાયક પ્રભુ મને તજીને નીકળી ગયા છે અત્યારે મારામાં કાંઈ દોષ દેખીને શ્રીહરિએ મારી સામે પણ જોયું નહીં હું એવી કેવી અભાગની છું મારામાં કોઈ દોષ છે જો સરયુ ગંગા એક એ પણ શીખવાડે છે પોતાના સ્વામી પાસે પોતાના માલિક પાસે પોતાના ગુરુ પાસે પોતાના આસ્થાના કેન્દ્રમાં ક્યારેય પણ ખોટી અપેક્ષા ન રાખવી દોષ પોતાનો જ લેવો ક્યારેય પણ પોતાના માલિક ઇષ્ટદેવ ક્યારેય પણ પોતાના સદગુરુ ક્યારેય પણ પોતાના આસ્થાના કેન્દ્ર સમાન સંતો ભક્તો એનો દોષ ક્યારેય ના લેવો દોષ પોતાનો જ લેવો સરયુ ગંગાએ એવું વિચાર્યું કે મારી અંદર દોષ છે એટલે ભગવાન મારી સામું નથી જોતા લગભગ ભગત હું વિચારે ભગવાનને કંઈ મારી કિંમત નથી મોટા સાધુએ ઓલા પાંચને જે સ્વામનારાયણ કર્યા અને મને ના કર્યું એટલે આપણી કોઈ કિંમત નથી આપણે જઈને કામ શું છે પતી ગયું આ જીવ આવો વિચાર કરે સરજુ ગંગા શીખવાડે છે કે તમને જ્યાં કલ્યાણ મનાયું હોય ત્યાં તમે ક્યારેય એનો દોષ ન લેશો તમે હંમેશા પોતાનો દોષ લોક મારામાં કોઈ ખામી હશે એટલે મહારાજ મારી બાજુ નથી જોતા મારામાં કોઈ ખામી હશે એટલે મોટા સાધુએ કંઈક મારે આવી કોઈક મારે શુદ્ધ કરવા માટેની સજા આપી હશે આવું વિચારે તો જીવ ચડી જાય અને ઊંધો વિચારે તો જીવ પડી જાય સરજુ ગંગા કહે છે મારામાં કોઈ દોષ છે એટલે ભગવાને મારી હામું પણ જોયું નહીં હવે હું ક્યારેય અહીંયા અયોધ્યાપુરીમાં રહીશ નહીં જો ભગવાન અયોધ્યામાં ન રહેતા હોય તો સરજુ ગંગા કે મારે પણ અયોધ્યામાં રહેવું નથી કબુ નહીં ઈ નહારી હરિ કો દોરા મેં કરું ન લગારી અવદ પોરે શ્રી હરિજિહા લગાહુ અવધ શ્રી હરીજી હા લગહુ વેચરે સુખ રહે વિચરે લગહું રહે તિંહા લગહુ આ પુરીની ઘણી હું ક્યારેય અહીંયા અયોધ્યાપુરીમાં રહીશ નહીં શ્રી હરીથી હું લગાર પણ દૂર નહીં જાઉં જ્યાં સુધી શ્રીહરિ અયોધ્યાપુરીમાં રહ્યા ત્યાં સુધી સુખ હતું આવે તો દુઃખના દિવસો છું હું પાછી જવા વાળી નથી પાછળ પાછળ ફરીશ ભક્તનું લક્ષણ છે ભગવાનની પાછળ ફરે હેતનું લક્ષણ છે જેમાં હેત હોય એની પાછળ જાય એને છોડી ન શકે એ તર છોડે તો પણ ધસડાતા 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 એની પાછળ જાય આ હેતનું લક્ષણ છે સદગુરુ અદ્ભુતાનંદ આનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી બંને સંતો ગામડા ફરવા ગયેલા એની અંદર ગઢડામાં એક વખત શ્રીજી મહારાજે કાઠી દરબારો આગળ એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં જેને સાચું હેત હોય અને ભગવાનની જેને ખેંચ હોય ખેંચમાં સમજો ને ભગવાનની જેને ખેંચ હોય તાન હોય રૂપિયાની ખેંચ હોય છે માણસને ગાડીની ખેંચ હોય ઘરવાળીની ખેંચ હોય પણ ભગવાનની ખેંચવાળા દુનિયામાં ગણતરીના જોઈ છે ભગવાનની ખેંચ નથી આપણે પણ ભગવાનના માર્ગે ચાલ્યા છીએ પણ ખેંચ કોને કહેવાય કે રાતને દિવસ જેની ઘૂમરી ચડે એને ખેંચ કહેવાય જેટલી રૂપિયાની ઘૂમરી એટલી ભગવાનની નથી ચડતી જેટલી ફરવાની મોજ શોખ કરવાની ઘૂમરી એટલી ભગવાનની નથી ચડતી જેટલું કાંઈક બીજું કાર્ય કરવાની ગુમરી એટલી ભગવાનની નથી ચડતી ભગવાનની ખેંચ ખેંચ તો એને કહેવાય કે શ્વાસો શ્વાસ જે સાંભળે શ્વાસ સાંભળે આપણને આપણને અત્યારે અમુક કન્ટ્રીઓની અંદર બહુ જ મોટું એવું ક્રૂર કૃત્ય થઈ રહ્યું છે જેને આપણે ક્યારેક જોતા હોઈએ છીએ ઓનલાઈન એવી જગ્યાઓએ ક્યાંક આપણે ફસાઈ ગયા હોય અને આપણે એ સમયે આપણને ખબર હોય કે અહીં દસ દિવસની અંદર અહીંથી નીકળી જવાય એવું છે અને પછી આપણને કેવી તાલાવેલી થાય એને ખેંચ કહેવાય એને ખેંચ કહેવાય આપણે મૃત્યુની અંદર ફસાયેલા છીએ અને જો થોડુંક આપણા હાથમાં આમ આવી જાય તો આપણે બહાર નીકળી જઈએ એમ છે મોતના કૂવામાંથી ત્યારે કેવી ખેંચ થાય એને ખેંચ કહેવાય એ ખેંચનો જ્યાં સુધી અનુભવ નથી થયો એવી ખેંચ જ્યાં સુધી ભગવાનની નથી લાગી ત્યાં સુધી ખેંચની ખબર જ ના પડે ભગવાન કે ભગવાનની ખેંચ કેવી હોય કાઠી દરબારો કે પ્રભુ એ એ વિષય અમારો નહીં ભગવાનની કેવી ખેંચ હોય એ અમારો નહીં તમે અમારા સામે જ બેઠા છો અમાર કોઈ ખેંચ નથી તમારો પ્રસાદ રાતદી જમીએ છે અને આ પ્રશ્નનો જવાબ પ્રભુ અમને ના આવડે મહારાજ કે સારું એટલે મહારાજનો કોઈ ઉત્તર આપેલો નહીં એમાં સંતો આવવાના હતા ઘટપુર એટલે મહારાજ સંતોને લેવા હામા ગયા મુક્તાનંદ સ્વામી અદભુત ગાડામાં બેઠેલા હતા બીજા પચાસ સંતો હતા ચાલતા મહારાજને પગે લાગ્યા સંતો મહારાજે કીધું તમે ગાળામાં બેસો એટલે બેઠા રસ્તામાં ચાલતા ચાલતા મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું સ્વામી ભગવાનની ખેંચ કોને કહેવાય ને કેવી હોય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતે મહારાજને કીધું કે મહારાજ અમે પચાસેક સાધુઓ ગુજરાતમાં ફરીને હાલમાં તમારા દર્શને આવતા હતા ખબર પડી કે મહારાજે દર્શનની છૂટ આપી છે એટલે અમે બધા આવતા હતા આ અદ્ભુતાનંદ સ્વામીને અમે વાત કરી તે અદ્ભુતાનંદ સ્વામીને પગે વાળો નીકળેલો વાળો એવો રોગ એટલે પગ બહુ દુખતો બહુ પીડા થતી ચલાતું નહોતું તો પણ સ્વામી લથડાતા લથડાતા ચાલતા હતા માંડ માંડ ચાલી શકતા હતા એ માનસી ડોડિયાનું ગામ ચોકડી છે મહારાજ ત્યાં અમને ભેગા થઈ ગયા મુક્તાનંદ સ્વામી ભગવાનની ખેંચ કોને કહેવાય એ સમજાવે છે અદભુતાનંદ સ્વામી અમને ચોકડી ગામે ભેગા થયા મારા ત્યાં માનસી ડોડિયાના ગામમાં અમે ભેગા થયા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીના પગમાં વાળાનો રોગ જોઈને મને બહુ દુઃખ થયું મારી આંખમાંથી આંસુડા પડી ગયા મેં સ્વામીને કીધું સ્વામી તમે ગઢપુર આવવા માટેની ઈચ્છા ન કરશો કારણ કે મહારાજ પાસે પગપાળા તમે નહીં પહોંચી શકો અમારી સાથે ત્યારે સ્વામી કે અદ્ભુતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી મને ખાલી તમે આ માનસી ડોળિયા છે ને એના ઘેરથી એક લાકડી અપાવી દો તો લાકડીના ટેકે હું લથડાતો લથડાતો પણ ચાલીશ કારણ કે ભગવાનના દર્શનની મને ખેંચ છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ સ્વામીની આંખમાંથી આંસુડા પડતા જાય સ્વામીને મહારાજને કે મહારાજ અમે પ્રત્યક્ષ જોયું અદ્ભુતાનંદ સ્વામી પડી જતા ધીરે ધીરે ચાલતા અમારો સંગ તો બહુ આગળ નીકળી જાય તોય સ્વામી ધીરે ધીરે ચાલતા ચાલતા કુંડળ સુધી આવ્યા અને કુંડળથી રાયબાએ ગાળું જોડાય આપ્યું એટલે અમે બંને સંતો ગાળામાં બેઠા બીજા સંતો ચાલતા મારા અહીં સુધી આવ્યા પણ અદ્ભુતાનંદ સ્વામીએ એક જ વાત કરી મને ગમે એટલું દુઃખ પડે પણ મારે ચાલતા ચાલતા પણ શ્રીજીના દર્શન કરવા છે અને ખેંચ કહેવાય લો આપણી ખેંચ કેવી થોડુંક વ્યવહાર સંબંધી કામ આવે ભગવાન ઉડી જાય થોડુંક કાંઈક શારીરિક પીડા થાય ભગવાન ઉડી જાય થોડુંક કંઈક આપણને માથું દુખ્યું પેટ દુખ્યું થોડોક કંઈક બીમાર હાજા થયા ભગવાન ઉડી જાય થોડા ઘણા આપણે કોઈ ઉજાગરો હોય ભગવાન ઉડી જાય થોડીક કંઈક વ્યવહારની ઉપાધિઓ આવી ભગવાન ઉડી જાય આપણી ખેંચ કેવી અને આ ભક્તોની ખેંચ કેવી સરીયું ગંગાને ભગવાનની ખેંચ છે આ પુરીને મારા એ કહે છે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં આવો મેં દ્રઢ નિર્ધાર કર્યો છે શ્રીહરિ અયોધ્યાપુરીમાં રહ્યા ત્યાં સુધી સુખ હતું આ પૂરીને ઘણી પવિત્ર કરીને શ્રીહરી કાંઈક વિચારીને અહીંથી ચાલી નીકળ્યા છે હવે ફરી પાછા અહીં ક્યારેય આવશે નહીં આવો દ્રઢ નિર્ધાર કર્યો છે આ વખતે શ્રીહરી અપાર લોકોની લોકોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છે શ્રીહરી અત્યારે સાધુપણું સ્વીકાર્યું છે તેમનો કોઈ પાર પામી શકે તેમ નથી સાધુ પણ સ્વીકાર્યું છે શ્રીહરી અયોધ્યા છોડીને ગયા છે એવું સાંભળ્યું ત્યારે તેમના ઉપર હેતવાળા દેવતાઓ અને મનુષ્ય અન્ન ખાધું નથી કોઈ મનુષ્યો અને દેવતાઓ અનાજ ના ખાધું જેને ખબર પડી અયોધ્યાવાસી લોકો અત્યારે ઘણો હાહાકાર કરી રહ્યા છે સૌએ મોટા સોનેરી મેલ પણ સ્મશાન જેવા લાગે છે બધાને મોટા મોટા મેલ સ્મશાન જેવા લાગે છે અયોધ્યાવાસીઓને હું શ્રીહરી પાસે વિનંતી કરવા આવી છું મારું મન ઘણું ઉદાસ થઈ ગયું છે એક અસુરે રોષ કરીને શ્રીહરીને મારા જળ પ્રવાહમાં ફેંકી દીધા આ સરયુ ગંગા વરુણ દેવને કહે છે બધું તેમાં શ્રીહરીને કાંઈક દુઃખ થયું હશે તેમાં મારો કાંઈ વાંક નથી સરયું ગંગાને થયું કે મેં પેલા પ્રવાહમાં ભગવાનને બાર ગાવામ ખેંચ્યા એવું ભગવાનને ખોટું લાગ્યું એટલે ભગવાન ભાગી જાય છે પણ મારો કાંઈ વાંક નથી તમે કહો સમજાવો ઘનશ્યામ મહારાજને મને છોડીને જો જશે તો હું પણ અયોધ્યાનો ત્યાગ કરીશ આવા ચરિત્રો આ હરિચરિત્રનું સાગર ગ્રંથની વિશેષતા છે આમાં જેવા ચરિત્રો મને અને તમને સાંભળવા મળશે ને એવા ચરિત્રો કોઈ ગ્રંથમાં આપણને સાંભળવા નહીં મળે કારણ કે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ જેટલા નજીકથી અનુભવ્યા હતા અને જાણ્યા હતા જો મહારાજનું સ્વરૂપ જાણવું એ વાત આવ નોખી છે મહારાજના સ્વરૂપને બધા જ પરમંશો જાણતા તાત્વિક રીતે પણ કેટલીક જે અંગત સાહજિક મહારાજની લીલાઓ આ મહારાજ પોતે જ જાણતા આ લીલાઓ અને પોતે જ કીધી મુક્તાનંદ સ્વામીને એ બહુ અઘરું છે કોઈ સદગુરુને જાણવા જાણવા વાળા કદાચ ઘણા હોય પણ સદગુરુ જેની સાથે હૃદયથી હૃદય મેળવીને વાત કરી શકે ગમે તેવા ગણતરીના હોય મહારાજને જાણવાવાળા હજારો સંતો ભક્તો હોય પણ મહારાજ હૃદય મેળવીને જેની સાથે બહુ નિખાલસતાથી વાત કરી શકે એવું પાત્ર મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી જેવું પરમહંસોમાં કોઈ નહોતું કોઈ પણ કાર્ય આ સંપ્રદાયનું થયું છે ને તો મહારાજે દસ સદગુરુની મિટિંગ કરી હોય ને એ પહેલાં મહારાજની મિટિંગ મુક્તાનંદ સ્વામી સાથે થઈ ગઈ હોય મુક્તાનંદ સ્વામીનો શું અભિપ્રાય છે એ મહારાજે જાણી લીધો હોય પછી પાછો દરખાસ્ત મૂકે દસ પંદર વચ્ચે એવી સંપ્રદાયના ઇતિહાસોમાં ઘણી જગ્યાએ ઘટના છે મહારાજને એક મુક્તાનંદ સ્વામી તરફ એવું ખેંચાન હતું એક કે વારે વારે સભામાંથી ઊભા થઈને જો મુક્તાનંદ સ્વામી ના જોયું ને તો ઊભા થઈને જોયા સ્વામી ક્યાં બેઠા છે સ્વામી ક્યાં બેઠા છે સ્વામી શું કરે છે સ્વામી ક્યાં સુતા છે આવું હેત હતું એટલે મહારાજે વચનામૃતની અંદર એમ કીધું અમારે મુક્તાનંદ સ્વામી ઉપર અસાધારણ હેત છે અસાધારણ હેત અસાધારણ હેત કોને કહેવાય જેમાં કોઈ વિચાર જ ના જોઈએ એને અસાધારણ હેત કહેવાય જેમાં કોઈ પણ પ્રકારનું કોઈ શાસ્ત્રનું પ્રમાણ નહીં સહેજ થઈ જાય એને અસાધારણ હેત કહેવાય જે ક્યારેય પણ કોઈ સંજોગોમાં તૂટે નહીં એને અસાધારણ હેત કહેવાય એવું હેત મુક્તાનંદ સ્વામીમાં હતું એટલે જ આવા ચરિત્રો એક મુક્તાનંદ સ્વામીના મુખેથી જ મળે બીજેથી ના મળે એટલે સ્વામી આપણને પાવન કર્યા છે આ કથા કહીને સરયુ ગંગા એમ કે છે કે પ્રભુ વરુણ દેવને કહે છે સમજાવો તમે પ્રભુને મારો કોઈ વાંક નથી પેલો અસુર નાખી ગયો હું શું કરું એમાં ભગવાનને થયું હશે પણ મારો વાંક નથી હું ડરની મારી અયોધ્યા છોડીને અહીંયા શ્રીહરી પાસે આવી છું જ્યારે સરયુના આવા વચન શ્રીહરીએ સાંભળ્યા ત્યારે તેની સાથે હસીને બોલ્યા ભગવાન મૂળમાં આવી ગયા ભગવાન હામું નહોતા જોતા ભગવાન સરયુ ગંગાની હામું નહોતા જતા મોઢું બગાડતા હતા પણ સરયુ ગંગાએ જ્યારે આવું કીધું ને આટલું બધું દુઃખ એને જોયું ને ત્યારે ભગવાન હસવા લાગ્યા અને હસીને બોલવા લાગ્યા ભગવાનને શું સ્ત્રી ને પુરુષ ભગવાન બોલવા લાગ્યા દયાળુ છે તેથી સરયુના શરીરમાં શાંતિ થઈ અને શ્રીહરિના વિયોગની બધી પીડા મટી ગઈ પછી સરયુએ ઘણા પ્રેમથી શ્રીહરિની પૂજા કરી સરયું પૂજાની મહાલૌકિક રીતિને જાણતી હતી શ્રીહરિએ તેને અપાર સુખ આપ્યું અને કહ્યું હું તારો ઉદ્ધાર કરીશ સરયુ ગંગાને મહારાજે આશીર્વાદ આપ્યા અને કીધું હું તારો ઉદ્ધાર કરીશ ચરણ કમલ દરે તે આનંદ કરે હરે સબ પીરા हरे कहे मेरा ध्यान ही करना हरे कहे मेरा ध्यान ही करना मम मूर्ति कबून विशरना मम मूर्ते कबून विशरना ध्यान के मूर्ति मेरी जोई तामे आण्डरे न प्रोई मेरो वचन है सुफल सदाई मेरो वचन है सुफल सदाई ताको लेना सिर चढ़ाई ચડાઈ મેરી જોઈ ભગવાન હસીને બોલ્યા સરયુ ગંગા બહુ રાજી થયા ભગવાનની પૂજા કરી મહાઅલૌકિક રીતને સરયુ ગંગા જાણતા હતા કેવી રીતે પૂજા કરવી પછી એના મસ્તક ઉપર મહારાજે બે ચરનાર મૂક્યા અગિયાર વર્ષના નીલકંઠ વર્ની જટાધારી એક આચ્છાદન વસ્ત્ર ખાલી નીચે વીંટેલું છે ઉપવીત ભગવાનની પોતાના ખભા ઉપર શોભે છે મહારાજના કોમળ ચરનારવીન નાના નાના અગિયાર વર્ષના છોકરાના ચરનારવીન કેટલા હોય એટલે તો નીલકંઠ નામને આજે બીજી સંસ્થા દ્વારા સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી એનું મૂવી બહાર પડ્યું કેટલાય અંગ્રેજી લોકોએ જોયું કેટલાય ભક્તો ધંધાઓ માટે નીલકંઠ આઈએનસી સી આવા નામ રાખતા હોય અને જ્યારે આપ રાખતા હોય ત્યારે વિદેશી લોકો પણ નીલકંઠ નામથી એટલા પ્રભાવિત થાય એક હરિભગતે આવું કંઈક નામ રાખ્યું હતું તરત પહેલાં હામે એને જે કોઈ ઓફિસર હશે એને કીધું કે તું બહુ લક્કી છો કે ત્યાં નીલકંઠ નામ રાખ્યું છે કારણ આ એક એવી વ્યક્તિ થઈ છે ભારતમાં કે એના જેવું કોઈ કરી શકે નહીં કાંઈ એવું થયું છે એને તો ખાલી પેલું મૂવી જોયું હશે એમાંથી એને મહારાજનો પરિચય થયો પણ અગિયાર વર્ષના બાળકને આવી રીતે સંસારનો ત્યાગ કરવો ને નીકળવું એક ખાલી મનુષ્ય લીલા મહારાજની કોઈ ખાલી વિચારે ને તો એને પૂછવા ના જવું પડે સોમે એન સર્વોપરી કે નહીં સોમે સર્વોપરી ત્યાં જ નક્કી થઈ જાય અને એક વાતને ધ્યાનમાં રાખજો આ સ્વરૂપે મહારાજ સાત વર્ષ સુધી વિચરણ કરશે ઉઘાડા પગે નીકળેલા છે પગમાં ચાખડીઓ પહેરી નથી નીકળ્યા હમણાં આગળ બધું વર્ણન આવશે ચાર પાંચ સુધી મુક્તાનંદ સ્વામી વિરહ ધ્યાન કરાવવાના છે વિરહનું ધ્યાન વિરહ મૂર્તિનું ધ્યાન કરાવવાના છે તો ઉઘાડા પગે નીકળ્યા પણ કોના માટે અત્યારે મને અને તમને જેટલું સારું મળે છે ખાવાનું ઊંઘવા માટેની સારી પથારીઓ ફરવા માટેની સારી ગાડીઓ સારા રહેવા માટેના બંગલા જે કાંઈ મળ્યું છે આપણને જેટલું એવું લાગતું હોય કે આ સારું છે એવું સમજી લેજો મારા ઈષ્ટદેવ અષાઢ સુધી દસમને દિવસે અયોધ્યાનો ત્યાગ કરીને લોજમાં મુક્તાનંદ સ્વામીને મળતા સુધી જે સહન કર્યું છે ને એનું ફળ આપણે ભોગવીએ છીએ શ્રીજી મહારાજે જે પોતાના લોહીનું પાણી કર્યું છે ને એનું ફળ આપણે ભોગવીએ છીએ જે કાંઈ આપણને સારું લાગતું હોય આપણા પ્રારંભનું નથી એ શ્રીજી મહારાજે સહન કરીને આપણા માટે રાખેલું છે આ વિચાર જો આપણી પાસે હશે તો ભગવાન ભજવામાં ક્યારેય પાછી પાણી નહીં થાય ધર્મ પાળવામાં કોઈથી આપણે પાછા નહીં પડીએ આપણને સત્સંગ રાખવામાં ક્યારેય લાજ શરમ સમાજ કોઈ આડો નહીં આવે મારા ઈષ્ટદેવે મારા માટે અગિયાર વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી સાત વર્ષ સુધી કાંટા કાંકરા અને સિંહના ઓશિકા કરી એની વચ્ચે જો મારા મહારાજ રહ્યા હોય મારા માટે તો એ ઈષ્ટદેવે મને દયાએ કરીને અક્ષર ધામ આપવા માટે અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવા માટે આવો સત્સંગનો યોગ આપ્યો આવા મોટા પુરુષનો યોગ આપ્યો આવું મને પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાવ્યું આવા સાધુન આવા ભક્તો આપ્યા હવે મારે કોઈની શેર શરમમાં રહેવાય જ કેમ હવે મારે ધર્મ પારવામાં શિથિલ થવાય જ કેમ હવે મારે શ્રદ્ધાને રાખવામાં ધ્યાન ભજન કરવામાં પાછું પડાય જ કેમ આળસ અને પ્રમાદ રખાય જ કેમ આવા વિચારો આવશે આનો જો વિચાર રહેશે તો એટલે મહારાજનું મહારાજનું વિચરણ ચાલે ને એની સાથે એક વિચાર સતત ચલાવ્યા કરો સતત ચલાવ્યો કર્યો કે મારા મહારાજે આટલું બધું સહન કર્યું આટલું શરિયું ગંગાના પ્રવાહમાં બહાર ગામ સુધી આમ ખેંચાવું પડતું મેલું અગિયાર વર્ષનું કુમળું બાળક એની અંદર ઉઘાડા શરીરે આપણા માટે કોઈ માટે નહીં આપણા માટે કર્યું એ બધું ફળ મહારાજે આપણને દીધું છે જે જે મહારાજના થશે એ જ ફળ ભોગવે છે મહારાજને જ્યારે આવું કીધું છે મહારાજે કીધું મસ્તક ઉપર ચરણ મૂક્યા મહારાજે તેને આનંદિત કરીને બધી પીડા ટાળી દીધી હવે તો મહારાજે ચરણ મૂક્યા એટલે સ્પર્શ થયો ને સુખ થઈ ગયું સરયું ગંગાધિયુ મહારાજ રાજી થઈ ગયા મહારાજ આવે પાછા આવવાના છે પાછા અયોધ્યા આવવાના છે મારી ભેગા બહુ રાજી થઈ ગયા શ્રીહરીએ તેને કહ્યું તારે મારી મૂર્તિનું ધ્યાન કરવું અને મારી મૂર્તિને ક્યારેય વિસરવી નહીં ધ્યાનમાં મારી મૂર્તિ સામે જોઈ રહેવું તેમાં પોતાનું ચિત્ત અખંડ પરોવી દેવું મારું વચન સદાને માટે શ્રેષ્ઠ ફળ આપનારું છે માટે તેને મસ્તકે ચડાવી લેવું મહારાજ કે તારે મને પાછો લઈ જવો છે ને લઈ જા લઈ જા તારી અંદર તાકાત છે મને લઈ જવાની ક્યાં બેસાડીને લઈ જા મને તારા હૃદયમાં આંખોથી મારા દર્શન કર અને આ મૂર્તિનું ધ્યાન તું સદાયને માટે કરજે તને રોજ સુખ આવશે કે ઘનશ્યામ મહારાજ મારી ભેગા જ છે મને રોજ એ ટચ કરે છે રોજ અનુભવ થશે રોજ અનુભવ થશે ઘણા ભક્તો એવા છે જે ભગવાનના સ્વરૂપને અનુભવે છે સ્વપ્ન અવસ્થામાં અનુભવે છે પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવે છે એવા સંતો ભક્તો આ સત્સંગમાં ઘણા બધા છે ઘણા બધા છે પૃથ્વી વાંજની નથી અને ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે છે એને ભગવાન ચોક્કસ અનુભવમાં આવે છે ભગવાનના દર્શન એને થાય છે મહારાજ અન્યાળી ગામથી કડુકા ગામમાં એકવાર વાર અન્યાળીથી કડુકા ગામના પાદરેથી નીકળે અન્યાળીથી જતા હતા આગળ અને જ્યારે મહારાજ જાતા હતા ત્યારે ત્યાંના હરજી ભગત કડુકા ગામના હરજી ભગત હતા એને મહારાજને ઊભા રાખ્યા મહારાજનો મેનો ઊભો રખાવ્યો કહ્યું મહારાજ ઊભા રહો મેં આપના માટે એક અંગરખું સીવ્યું છે અંગરખું સીવ્યું છે તે હમણાં જ દોડતો જઈને લઈ આવું છું મહારાજ મહારાજને પહેરેલું મહારાજ જે પહેરેલું અંગરખું હતું ને એ કાઢીને બેસી ગયા ઉગાડા શરીરે મહારાજ કે જ્યાં લઈ આવો ભગત દોડતા ગયા અંગરખું લઈને આવ્યો મહારાજ કે લો તર પહેરાવો આવે અમને એને ભાવથી અંગરખું પહેરાવ્યું તે અંગરખું બંધ બેસતું થઈ ગયું માપ લીધા વિના માપ નથી લીધું પણ બંધ બેસતું થઈ ગયું ક્યારે માપ લીધું હશે કઈ જગ્યાએ માપ લીધું હશે માણસનું માપ લેવા માટે માણસના શરીરની જરૂર પડે પુરુષોત્તમનું માપ લેવા માટે પુરુષોત્તમના શરીરની જરૂર ના પડે આપણા હૃદયની જરૂર પડે હૃદયની અંદર મૂર્તિ ધારીને પેલો ભગત જ્યારે અંગરખું પહેરાવ્યું અંગરખું બંધ બેસતું થઈ ગયું મહારાજ કે મૂર્તિ ધારીને બનાવ્યું લાગે છે પેલા હરજી ભગતને મહારાજે શું કીધું તમે મૂર્તિ ધારીને બનાવ્યું લાગે છે ત્યારે એ કે મહારાજ આપણું ભજન કરતો કરતો સીવતો તો હું તો ભજનના પ્રતાપે બન્યું છે મહારાજ તમારાથી બન્યું છે આપણા દર્શને છેલ્લે જ્યારે આવ્યો ને મહારાજ ત્યારે તો તમારું શરીર બહુ પુષ્ટ હતું પુષ્ટ એટલે ઝાડું હતું પણ મહારાજ અત્યારે તો ઘણું ક્રુશ થઈ ગયું છે શરીર પણ મહારાજ મને ખબર ના પડી કે મેં તો તમારું પુષ્ટ શરીર હતું એ જોયેલું ને એના દર્શન કરેલા ને એ ધ્યાન કરતાં કરતાં મેં આ તો અંગરખું બનાવેલું પણ મહારાજ તમને બંધ બેસતું આવી ગયું ત્યારે મહારાજ કે તમે અમારી મૂર્તિનું ધ્યાન કરતા ને એ મૂર્તિના ધ્યાન દ્વારા અમે તમને અમારા શરીરનું માપ બતાવેલું એટલે તમને આ અંગરખું આવું ને આવું બેસાડતા આવડી ગયું જોયું બંધ બેસતું અંગરખું થઈ ગયું એમને જોયેલા મહારાજને પોસ્ટ મહારાજ દેખાયા ક્રોશ ભગવાનના ભક્તો મહારાજ જ્યારે કરિયાના ગામમાં જાય છે કરિયાનાના મીનબાઈ બહુ સમર્થબાઈ થયા એનું આખ્યાન આપણા સત્સંગમાં લખેલું છે મહારાજ જ્યારે ત્યાં ગયા મેનબાઈ કે મારા થાળ જમીને જાઓ મહારાજ કે અમારે થાળ જમવો નથી ચાલવું છે મેનબાઈ શું કહે મહારાજ તમારે જવું છે ને જાઓ અહીંથી નીકળીને જાઓ ને ત્યારે સાચા કે બહાર તો જતા રહેશો અહીંથી નીકળીને જાઓ ત્યારે સાચા મહારાજ ગોળી લઈને જવા તૈયાર થાય માનકી ના હાલે સંતોની ગોળીઓ ના ચાલે હરિભગતની ગોળીઓ ના ચાલે એક પણ ગોળી હલે નહીં બધી સ્તબ્ધ થઈ ગઈ મહારાજ સંતોને કે એટલે તમારી હાલતી હોય તો તમારી લઈને જતો રહો સંતો કે મહારાજ ગોળી હાલતી જ નથી જે સ્થિતિમાં એ સ્થિતિઓમાં બધી ગોળીઓ ઊભી રહી ગઈ મહારાજ કે મીનબાઈનો થાળ જમ્યા વિના નહીં જવાય મહારાજ કે હાલો મીનબાઈ થાળ કરો મીનબાઈ થાળ કર્યો મહારાજ જમ્યા સંતો જમ્યા હરિભક્તો જમ્યા મહારાજ કે મીનબાઈ તમે શાસ્ત્રમાં લખેલી વાત સાચી કરી દીધી કે ભગવાન પ્રેમ દોરીએ બંધાઈ છે તમે તો જબરા બાંધ્યા આવે તો રજા આપો અમને અમારે આગળ મોડું થાય છે મહારાજ જાઓ ને હું ક્યાં ના પાડું છું આવે જાઓ હવે જમી લીધું ને આવે ઉપડો પછી મહારાજ ગયા ત્યારે મહારાજે સંતોને કીધું સંતો આ મીનબાઈ અમે જ્યારે છપ્પયામાં પ્રગટ થયા ત્યાંથી અયોધ્યામાં આવ્યા યાદ રાખજો આ જે આપણે અત્યારે વન વિચરણની કથા સાંભળીએ છીએ ને એ જે સમયે મહારાજ વન વિચરણની લીલા કરતા હતા ને ત્યારે તો ક્યાં ક્યાંથી કેમેરાઓ જોતા હતા મહારાજ ઉપર એક કેમેરો નહોતો કોઈ મોટો માણસ હોય કોઈ મોટો નેતા હોય તો એની પાછળ તમે ખબર છે ને કેટલા બધા ટીવી મીડિયાવાળા પચાસ કેમેરા લઈને ઊભા હોય એક ના હોય તો શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન એની ઉપર હું એક જ કેમેરો હશે ના આ મીનબાઈ જેવા રાયબાઈ જેવા લાડુબાન જીવુબા જેવા આ બધા બાઈઓ શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારથી માંડીને વન વિચરણ કરવા નીકળે બધું જોતા મહારાજે કીધું આ અમને બધું જ જોવે વન વિચરણ કરીને લોજમાં પહોંચ્યા ને બધું જોતા મહારાજનો ઉપવિધ સંસ્કાર થતો બધું જ ગુણાદિતનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આ બધા જોતા જોતા ગોપાળનંદ સ્વામીએ તો ખુશાલ ભટ્ટના રૂપમાં હતા ત્યારે કેટલા પરચા કર્યા છે ટોડલા ગામથી મિત્રોને લઈને તળાવે નાહવા જઈને તળાવમાં નાહવા પડે સીધા છપાયા સીધા અયોધ્યા કાઢે અયોધ્યા મહારાજના દર્શન કરીને પાછા સરયુ ગંગામ પડે સીધા ટોડલા ઓલા છોકરા કે ક્યાં ફેરવીને લઈ આવ્યો ખુશાલ ભટ્ટને કે ખુશાલ ભટ્ટ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરાવ્યા અક્ષર ધામાધિપતિ પ્રગટ થયા જેના દર્શન કરાવ્યા બોલો એ કેવા મીડિયા હશે એ કેવા પ્લેનને કેવી ટ્રેનો હશે કે પહોંચી જાય કઈ ટ્રેનને કયો મીડિયા મૂર્તિરૂપી મીડિયા મૂર્તિરૂપી પ્લેન મૂર્તિરૂપી ટ્રેન મૂર્તિરૂપી વાહન મૂર્તિ જેવું કોઈ સાધન નથી મૂર્તિ જેવું કોઈ સાધ્ય નથી મૂર્તિ જેવું કોઈ લક્ષ નથી અને મૂર્તિ જેવી કોઈ વાત નથી જેને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય એટલે જ શ્રીજી મહારાજે પ્રથમના પહેલામાં એક જ વસ્તુ બંધાવી ભગવાનના સ્વરૂપને વિશે અખંડ વૃત્તિ રહેવી એ જ સાધનમાં કઠણમાં કઠણ સાધન છે ધ્યાન કરો ભગવાનની મૂર્તિનું આ લીલા ચરિત્ર આખું લીલા ચરિત્ર આ મંતવ્ય દરમિયાન જુઓ ને આપણા ભક્તો આખું ચરિત્ર કહી દે આખું ચરિત્ર કેટલાય ભક્તોને આખું ચરિત્ર દેખાય દેખાય ઘણા ભક્તોના ફોન આવે વાત કરે આખું ચરિત્ર દેખાય અને એ દેખાય એ જ સુખ લેવાનું છે આપણો કેમેરો ચાલુ હોવો જોઈએ ભાઈ લેન્સ ઉપર ધૂળ ચડી ગયું હોય તો ના દેખાય સમજે ને માયાની ધૂળ ચડી ગઈ હોય લેન્સ ઉપર બુદ્ધિ ઉપર મન ઉપર ચિત ઉપર તો હરખું પિક્ચર ના આવે પછી કે કથામાં શું આવ્યો સીતાનું હરણ થયું હરણની સીતા થઈ કે ના થઈ એ ભાઈ હવે બીજી રામાયણમાં મળશે આ તુલસીદાસની રામાયણમાં નથી એવું થાય પછી સમજે ને કે તે બી દીવાને સુનતે બી દીવાને જેવું થાય અને કોઈ વાર પોથી પોંચવાવાળાને જો લેન્સ ઉપર દૂડ આવી ગયું તી એને ના ખબર પડે એને પ્રોબ્લેમ થઈ જાય એવું થાય પણ મુક્તાનંદ સ્વામી જેવા વક્તા હોય ઉત્તમ રાજાના લેવલે હોન તમે જો બેસીએ તો મહારાજનું આ ચરિત્ર સાંભળવાની બહુ મજા આવે બહુ આનંદ આવે એ રાત્રે સૂતા સૂતા બધું યાદ આવે સરયુ ગંગા મહારાજે ફૂલના આભૂષણો પહેર્યા ફૂલના સિંહાસનમાં મહારાજ બેઠા છે સરયુ ગંગાના ચરનાર માથા ઉપર મહારાજે ચરનારવીદ મૂક્યા મહારાજે પોતાની મૂર્તિનું ધ્યાન કરવા માટે કીધું મહારાજે કીધું અમારા વચનમાં જે વર્તે એ સદાને માટે સુખી રહે છે આ પ્રમાણે શ્રીહરિએ વરુણ અને સરયુના ઉપર ઘણા રાજી થયા અને બંનેને પાછા વાળી દીધા અને ગરુડાદિક સેવકોને સાથે લઈને ત્યાંથી ચાલવાની તૈયારી કરી ઓલાબેન વિદાય કર્યા મહારાજ આગળ ચાલવાની તૈયારી કરી શ્રી નરનારાયણ ભગવાનનો આશ્રમ હિમાલયમાં છે તે ઉત્તર દિશાને સન્મુખ સન્મુખ જ મહાન ઘોર વન તરફ શ્રીહરિ ચાલ્યા नर नारायण आश्रम जेहा हेमगिरि में आये तेहा उत्तरदिस सनमुख ही जो उत्तरदिस सनमुख ही जो चले महागौरव में सो ચલે મહા ગોર સોહુ નરનારાયણ ભગવાનનો આશ્રમ બદ્રિકા આશ્રમ હિમાલયમાં છે ઉત્તર દિશાને સન્મુખ મહાન ગોન ઘોર વન તરફ શ્રીહરી ચાલ્યા જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી વરુણ અને સરયુ બંને શ્રીહરી તરફ જોઈ રહ્યા ઓલાબેને જવાની ઈચ્છા નથી થતી મહારાજ બાજુ જોયા કરે મહારાજ તો ઉતાવળી ચાલે ઘોર વનમાં પ્રવેશે છે પછી શ્રીહરીને દંડવટ પ્રણામ કરીને બંને પોતાના ભુવને ગયા હે ચતુર રાજા શ્રીહરિ ઘેરથી ચાલ્યા એ પછીની વાત હવે તમને કહું છું તમે મન એકાગ્ર કરીને સાંભળો શ્રીહરિ તત્પરતાથી એકલા જ ચાલ્યા સાથે કોઈ ન હતું પોતાના સંબંધીઓને કયા વિના સરયુ નદીને પાર કરી ગયા હતા તેથી સવારની પૂજાનો સમય વીતી ગયો છતાં શ્રીહરિ ઘેર આવ્યા નહીં મહારાજને સરયુ ગંગામાં સ્નાન કરીને ઘેર આવીને પૂજા કરવાનો નિયમ હતો પછી મહારાજના મિત્રો આવે એની ભેગા ઘનશ્યામ મહારાજ મંદિરોમાં દર્શન કરવા જાય આ નિયમ હતો પણ હવારમાં પૂજા કરવા સરયુ ગંગાથી ઘેર આવ્યા જ નહીં હવે કેમેરો પહોંચ્યો મુક્તાનંદ સ્વામીનો અયોધ્યામાં હવે બે ચાર તરંગ સુધી સ્વામી આખું અયોધ્યાનું જ વર્ણન કરશે અયોધ્યામાં શું ઘટના ઘટે છે શ્રીહરિ ઘેર આવ્યા નહીં શ્રીહરિના મિત્રો હરખ ભર્યા રમવા માટે ઘેર આવ્યા महाराजना मित्रो हवारं व्या चालो गनश्याम भेगा रम न देखे गनश्यामघरहि इत उत सब ढूतरही सब के उर बारी न देखे हरि भवयहारि પરમ ચિંતાતુર બાલક ભયવું હરિકે પરમ સનેહી તેવું સબે રુદન કોલાગે મિત્ર ગયે ક્યા ત્યાગે ઘનશ્યામને ઘરમાં દેખ્યા નહીં આમ તેમ બધા ખોડતા રહ્યા સંસારના ભયને ટાળનારા શ્રીહરિને જ્યારે ન દેખ્યા ત્યારે સૌના મનમાં ઘણો ત્રાસ થયો શ્રીહરિના પરમ સ્નેહી બધા બાળકો ચિંતાતુર થઈ ગયા અમારા મિત્ર ઘનશ્યામ અમને તજીને ક્યાંક જતા રહ્યા છે આવું ધારીને બધા રડવા લાગ્યા છોકરાઓ રડવા લાગ્યા નથી સરયુ ગંગાય નથી ઘેર પરસ્પર રડીને એમ બોલતા હતા ઘનશ્યામની ખબર કેમ કોઈ આપતું નથી કેમ ઘનશ્યામ આજે ક્યાંય અયોધ્યામાં દેખાતા નથી અયોધ્યા નગરી આટલી સૂની કેમ લાગે છે આટલી સ્મશાન જેવી નગરી કેમ લાગે છે એ બાળકો નગરમાં જ્યાં જ્યાં બેસવા જવા આવવાના સ્થાનો હતા ત્યાં ત્યાં જોઈ આવ્યા ઘનશ્યામનો થોડો એકલવાયો સ્વભાવ હતો થોડો એકાંત પ્રિય સ્વભાવ હતો થોડો ચિંતનાત્મક સ્વભાવ હતો સંસારમાંથી નિષ્ફુર રહેવું એ સહજ હતું એટલે કદાચ જે જગ્યા જવા આવવાના સ્થાનો છે જ્યાં ઘનશ્યામને નિત્ય બેસવાના સ્થાનો હતા ત્યાં ક્યાંક આપણને પહોંચી ગયા ને એટલે છોકરાઓ અયોધ્યામાં ફરવાનું ચાલુ કર્યું ગોતવા ગયા જે તને મંદિર કહાવી સબહી દેખે છોરે જાય गय बाल सब सर जो तेरा स्नान के गाट देखे सब सगाट पोनी वाट पूछी हारे अनंत अनन्त जन सारे तदपि खबर कौ न देना अति स्नेहरु त प्रवीण प्रीतबैहरिसङ्ग अतन्ता बालकी अति લરી હેરી કેહા ન લે ગન શ્યામહીં પ્યારા ન મમી ગન શ્યામ શ્યામહી પ્યારા અતિ દુઃખી થયેલા બાળકો નગરમાં ફરી વળ્યા જેટલા મંદિરો હતા ત્યાં બધે જોઈ આવ્યા પછી સરયુને કિનારે ગયા અતિ ધીરજ રાખીને બધા સ્નાન કરવાના ઘાટો તપાસ્યા બધા વાટ અને ઘાટ ફરી ફરીને જઈને નિહાળ્યા અનેક લોકોને પૂછી વાળ્યું છતાં કોઈએ કાંઈ સમાચાર ન કયા ભાઈ જોયા ઘનશ્યામને તમે જોયા તમે જોયા શહેરીએ શહેરીએ ફરી વર્યા ઘાટે ઘાટે ફરી વર્યા અતિ સ્નેહવાળા તે બાળકો રડવા લાગ્યા બાળકોને શ્રીહરી સાથે અત્યંત પ્રેમ હતો તેમાં પણ બચપનનો પ્રેમ તો ઘણો બળવાડો હોય છે છોકરાઓ જોઈ જોઈને થાક્યા પણ પોતાના પ્યારા ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં બાગ બગીચાઓ ફૂલવાડીઓમાં ખોડ્યા વનના એક એક વૃક્ષોને દેખી વળ્યા અપાર વાવો કુવાઓ સરોવરો ગુફાઓમાં પણ તપાસ કરી હનુમાન ગઢી સુધી આખું નગર જોયું એક પણ જગ્યા બાકી ના રાખી ઘર ઘર અને દ્વાર દ્વાર ફરીને ખોડ્યા છતાં જ્યારે શ્રીહરિ ન મળ્યા ત્યારે રડતા રડતા તે બાળકો ધર્મદેવને ઘેર આવ્યા રામ પ્રતાપ ભાઈને બધી વાત સંભળાવી ધીર મતીવાળા હે રામ પ્રતાપજી આપણા ભાઈ ઘનશ્યામ ક્યાં ગયા છે સવારથી ખોડી ખોડીને અમે તો થાકી ગયા સરિયોનો બધો કિનારો અમે જોઈ ચૂક્યા છીએ રામ પ્રતાપજી ભાઈ તો તે સાંભળીને અકળાઈ ગયા શરીરમાંથી જેમ પ્રાણ નીકળી ગયા હોય તેમ તે વાત સાંભળીને ચિંતાતુર થઈ ગયા રામ પ્રતાપજીને નહોતી ખબર એને નહોતી ખબર એમને તેવું છોકરા ભેગા રમતા હશે છોકરાઓએ જ્યારે સમાચાર લીધા એને ધ્રાસકો પડ્યો પછી ઘરમાં આવીને પૂછ્યું કે સુખના ધામ જેવા મારા પરમબંધુ ઘનશ્યામ ક્યાં ગયા સુવાસીની બાઈને સુવાસીની બાઈને પૂછ્યું એને ખબર હોય જાજી એમ તેમને આવવાનો સમય તો ઘણો વીતી ગયો છે ઘનશ્યામ ક્યાંક ચાલ્યા ગયા છે આવું સાંભળતા જ સુવાસીની બાઈને જાણે પ્રાણ નીકળી ગયા હોય એમ જમીન ઉપર ઢળી પડ્યા સુવાસીની ભાભીનું તો જીવન જ ઘનશ્યામ હતા સુવાસીની ભાભી ત્યાં વિયોગના કારણે આટલું જ સાંભળ્યું કે ઘનશ્યામના સમાચાર નથી ક્યાં ગયા છે એની કોઈને ખબર નથી આખું અયોધ્યા ફર્યા પણ ક્યાંય મળતા નથી રામ પ્રતાપજીભાઈ અકળાઈ ગયા સુવાસીની ભાભી મૂર્છા ખાઈને જમીન ઉપર ઢળી પડ્યા આવી કથા આવે આખું મુક્તાનંદ સ્વામી લગભગ ત્રણ તરંગ સુધી વિરહ ધ્યાન કરાવશે મુક્તાનંદ સ્વામી એ શીખવાડશે કે એક ભગવાનમાં હેત કરવું એ કયા ભાવથી અને કેટલા ભાવથી કેટલા લેવલથી કરવું કેટલા તીવ્રતાથી કરવું એ સ્વામી આપણને વિરહ ધ્યાન કરાવી અનંત જન્મોના પાપ અનંત જન્મોની ખામીઓ એ ચરિત્ર દ્વારા બાળશે એ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચેતનું સાગરના દ્વિતીય પુરમાં રામપ્રતાપજી આદિ અયોધ્યાવાસીને શ્રીહરિના વિયોગનું દુઃખ થયું એ નામે બીજો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે